तो हवे वात करिए आशाना वरसादनी। राज्यना केटलाक विस्तारमां वरसादी माहोल जोवा मळी रह्यो छे। झरमर वरसादथी खेडूतोनी आशा जीवंत थई छे। केटलीक जग्याए सामान्य वरसाद पड्यो छे। वरसादनी आगाही वच्चे सामान्य वरसाद जोवा मळी रह्यो छे। तो वरसादी माहोलने लीधे जगतनो तात खुश। खेडूतो काग डोळे જોઈ રહ્યા છે વરસાદની રાહ। સારો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા છે। બીજી તરફ સુરતના ઓલપાડ પંથકમાં વરસાદી ઝાપટા લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। ઓલપાડના સોંદા મીઠા ટકારમાં ભટગામ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। તો કાળા વાદળ ઘસી આવતા વરસાદ વરસ્યો। ખેડૂતો ફરી એક વખત સારા વરસાદની આશા રાખી રહ્યા છે। डांगर सहित अन्य पाकों माटे सारो वरसाद फायदाकारक रहेशे। तो लांबा विराम बाद अमरेली में मेघराजानुं आगमन। जाफराबादना पंथकमां वरसादी माहोल छवायो छे। वढेरा कडियाणी बलाणा सहित आसपासना ग्राम्य विस्तारमां वरसाद क्यांक धोधमार तो क्यांक झरमर वरसाद। विराम बाद वरसादनुं आगमन। तातमां खुशीनो माहोल छे। અમરેલીના જાફરાબાદ વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ટીંબી છેલાણા માણાસા હેમાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। સારા વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા डीजीपी विकास सहाय एक परिपत्र बहार पाड्यो, जेमा पोलीसकर्मीओ ने पोताना वाहन पर पोलीस लखेला लखाण दूर करवानी अने गाड़ियोना काळा कांच दूर करवानी सूचना आपवामां आवी। साथे ज पोलीसकर्मीओ ने फरजियात ट्राफिकना नियमोनुं पालन करवानो आदेश आप्यो। त्यारे आ झुंबेशना भागरूपे पंचमहाल जिल्लामां पोलीस द्वारा हाल वाहन चेकिंग करवामां आवी रह्युं छे। आ दरमियान बे दिवसमां ट्राफिक नियमोनो भंग करता 30 पोलीसकर्मीओ पासे दंड वसूलवामां आवी रह्यो छे। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગોધરા ડીએસપી કચેરીએ રિયાલિટી ચેક કર્યું, જ્યાં પોલીસની સરકારી ગાડીઓમાં બ્લેક ફ્રેમ દૂર કરતા પોલીસકર્મીઓ નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ કેટલાક પોલીસકર્મીઓએ દંડથી બચવા પોતાના વાહનો પરથી પોલીસ લખેલું લખાણ દૂર કરેલાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્ય પોલીસ વડા દ્વારા જે સરકારી અને ખાનગી વાહનો છે પોલીસ કર્મીઓ ઉપયોગ કરી રહ્યા છે, એમાં ટ્રાફિક નિયમનો ભંગ થતો હોવાથી હાલ ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। હાલ આપણે પંચમહાલ જિલ્લાની જે ગોધરા ડીએસપી કચેરી છે ત્યાં છે, રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે। અહીં હાલ સવારથી જે કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ છે તે પોતાના ખાનગી વાહનો લઈને આવી રહ્યા છે, પરંતુ જે ડ્રાઈવ છે ડ્રાઈવ બાદ અહીંયા જે પોલીસકર્મીઓ છે તે સતર્ક બની ગયા છે। સાથે સાથે જે નંબર પ્લેટો પર કે અન્ય સ્થળે જે પોલીસ સહિતના જે લખાણો હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે પોલીસ છે તેના દ્વારા હાલ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, અને આ ડ્રાઈવ દરમિયાન 30થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેઓના ખાનગી વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવવા, પોલીસના લખાણ દૂર કરાવવા સહિતની કામગીરી કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા જો વાત કરવામાં આવે તો પોલીસ સિવાયના જે સરકારી અન્ય વાહનો હતા, ખાણ ખનિજ વિભાગ છે, પુરવઠા વિભાગ છે, તેની જે વાહનો હતા તેઓના બ્લેક ફિલ્મ દૂર કરાવવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। હાલ જો પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો જે રાજ્ય પોલીસ વડાનો આદેશ છે અને જેના બાદ જે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે એ ડ્રાઈવ બાદ હાલ પોલીસ અહીંયા ટ્રાફિક નિયમનનું પાલન કરતી જોવા મળી રહી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા પંચમહાલ। બનાસકાંઠા જિલ્લામાં ડીજીપીના પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચીને તપાસ કરતા પોલીસ કર્મચારીઓ કાયદામાં રહીને કામગીરી કરતા જોવા મળ્યા। અમારી ટીમે બનાસકાંઠાની સરકારી કચેરીમાં જઈને તપાસ કરી ત્યારે એક પણ ખાનગી વાહન પર પોલીસ લખેલું ન જોવા મળ્યું કે પોલીસકર્મીઓની ખાનગી કારમાં પણ ક્યાંય પોલીસનું લખાણ કે કાળા કાંચ ન દેખાયા। જોકે કચેરીમાં આવતા કેટલાક અરજદારો જરૂર નિયમોનો ભંગ કરતા જણાયા। પોલીસ વડાની કચેરીમાં નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાંચવાળી કાર મળી આવી, જ્યારે રોડ પર પસાર થતા વાહન ચાલકો પણ નિયમોને નેવે મૂકી ડ્રાઇવિંગ કરતા દેખાયા। રોડ પર કેટલાક વાહનો પર પોલીસનું લખાણ પણ જોવા મળ્યું। નિયમોનો ભંગ કરનારને સબક શીખવાડવા પોલીસ દંડ ફટકારી રહી છે।
डीजीपी द्वारा जे परिपत्र करवामां आव्यो छे के पोलीस जवानो द्वारा अथवा पोलीस कर्मचारीओ द्वारा तेमनी गाड़ी पर पोलीस लखेलू हशे तो पण दंड करवामां आवशे, काळा काच हशे तो पण दंड करवामां आवशे। तेने लईने अत्यारे अमे रियालिटी चेक करी रह्या छीए बनासकांठा जिल्ला पोलीस वडानी कचेरी बहार, ज्यां एक पोलीस कर्मचारीने मूकी देवामां आव्यो छे अने कोई पण जो कर्मचारी अहींया हेलमेट पहेर्या वगर अथवा तो पोतानी गाड़ीमां जो काळा काच होय, पोलीस लखेली प्लेट होय अथवा तो सीट बेल्ट ना पहेरेली होय तो तेने दंड करवामां आवे छे। अत्यारे पण आ पोलीस जवान द्वारा अत्यारे तमे जोई शको छो के एक एक्टिवा चालकने उभा राखवामां आव्या छे अने तेमनी सामे अत्यारे कारवाई करवामां आवी रही छे। बीजी पण केटलीक गाड़ीओ अहींथी निकळी रही छे, जे गाड़ी निकळी रही छे ते लोको अत्यारे सीट बेल्ट पहेरीने आ कर्मचारीओ निकळी रह्या छे, कारण के ज्यांथी डीजीपीनो परिपत्र आव्यो छे त्યારથી પોલીસમાં અને જે કર્મચારીઓ છે તે કર્મચારીઓમાં ડર જોવા મળી રહ્યો છે। આ ડરનો માહોલ એવો છે કે પોલીસની ગાડી પ્રાઇવેટ ગાડી ઉપર પહેલા પોલીસ લખેલો જોવા મળતું હતું અને કાળા કાચ પણ જોવા મળતા હતા, પરંતુ જ્યારથી ડીજીપી દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે બાદ મોટાભાગની જે પોલીસની ગાડીઓ છે તેના પરથી પોલીસ હટી ગયું છે। તે ઉપરાંત જે કાળા કાચની પોલીસની ગાડીઓ જોવા મળતી હતી તે પણ અત્યારે જોવા નથી મળી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લામાં અનેક સ્થળો એવા પણ છે કે જ્યાં ખાનગી ગાડીઓ પર પણ પોલીસ લખીને આ ગાડીઓ ફરી રહી છે અને કેટલીક જગ્યા પર કાળા કાચવાળી પોલીસ ની ગાડીઓ પણ જોવા મળી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। કે આ શરૂઆતથી પોલીસના કર્મચારીઓ તો પોતે સંપૂર્ણ પાલન કરશે, પણ એમને જોઈને સામાન્ય નાગરિક પણ પોતે બ્લેક કાચવાળી ગાડી છે કે પોતાની આગળ જે ખોટા લોગો મૂકીને ચાલતા હોય છે એમાં ખૂબ બધો મોટો કંટ્રોલ આવશે। તો ડાંગ જિલ્લામાં રાજ્ય પોલીસ વડાના આદેશનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ કરેલા રિયાલિટી ચેકમાં જિલ્લાના પોલીસ જવાનો નિયમોનો અમલ કરતા દેખાયા। ડીજીપીએ કરેલા પરિપત્રમાં પોલીસકર્મી સરકારી અધિકારીઓએ પણ ટ્રાફિકના નિયમોનું ફરજિયાત પાલન કરવાનો આદેશ છે, ત્યારે આહવાની એસપી ઓફિસ પહોંચીને તપાસ કરતા નિયમોનો અમલ થતા દેખાયો। પોલીસકર્મીઓના વાહનો પર કોઈપણ પ્રકારના લખાણ ન જોવા મળ્યા। ડીવાયએસપીએ જણાવ્યા પ્રમાણે તમામ સરકારી કચેરી બહાર આ માટે અવારનવાર જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવે છે, જેથી પોલીસકર્મીઓ સારી રીતે નિયમોનું પાલન કરે છે। રાજ્યના ડીજીપી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રની ડાંગ જિલ્લામાં શું અસર છે તેની રિયાલિટી ચેક કરવા માટે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। મુખ્યમથક આહવા ખાતે જે એસપી ઓફિસ આવે છે, એસપી ઓફિસ ખાતે પહોંચી છે। આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગે છે કે જે ડાંગ જિલ્લાના આહવા ખાતે એસપી ઓફિસ આવી છે, એસપી ઓફિસ ખાતે જે રિયાલિટી ચેક છે, રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે જે પ્રાઇવેટ વાહનો આવ્યા છે, પ્રાઇવેટ વાહનો પર જે પોલીસ લખેલા બોર્ડ હોય છે, બોર્ડ નહીં લખાવવા માટે ડીજીપી પત્ર બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે એક ગાડી પણ આવી રહી છે પોલીસની। આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે પોલીસની ગાડી છે, પોલીસની ગાડી આવી રહી છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેટલું નિયમનું પાલન કરી રહ્યા છે। આપણે દ્રશ્ય પણ બતાવવા માંગીશ જે પોલીસની વાન છે, ડ્રાઈવર છે, ડ્રાઈવરે સીટ બેલ્ટ માર્યો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે આપણે સીટ બેલ્ટ માર્યો છે અને જે કાયદો છે, કાયદો સરકારે પાલન કરી રહ્યા છે, શું કહેશો? જ્યારે પણ અમે ફરજ પર આવીએ છીએ ત્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ છીએ, ટ્રાફિક નિયમનું પાલન કરીએ છીએ, અમારા સાહેબના એમના મુજબ પાલન કરીએ છીએ। ઓકે, તેઓનું કહેવું છે કે અમને જે સૂચનાઓ મળી છે સૂચનાનું પાલન કરી રહ્યા છે, કારણ કે એના પહેલાં પણ અમે પાલન કરતા હતા અને સૂચના બાદ પણ પાલન કરે છે। ત્યારે આપણે જોઈશું જે પાર્કિંગ વાહન આવ્યા છે, પાર્કિંગ કરેલા છે, પાર્કિંગ વાહનોમાં જે પોલીસ લખેલું છે કે કેમ તે પણ ચેક કરીશું, કારણ કે જે પોલીસ તંત્રના જવાનો હોય છે, જવાનો પોતાની ગાડી પર પોલીસના સિમ્બોલ લગાવતા હોય છે, પોલીસનું પોલીસ નામ લખાવતા હોય છે, નામ પ્લેટ આગળ મૂકતા હોય છે, પરંતુ એ ડાંગ જિલ્લામાં જોવામાં આવે તો જે ગાડીઓ આવી છે એ ગાડીઓની અંદર એક પણ એવી ગાડી નથી કે જેના પર પોલીસ લખેલું દેખાઈ આવે એવું કે કહેવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં જે પોલીસ દ્વારા જે પાલન છે, પાલન ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને જે ગાડીઓ પાર્કિંગમાં આવી છે, પાર્કિંગમાં એક પણ ગાડી પર જે પોલીસ લખેલું છે, પોલીસ લખેલા બોર્ડ જોવામાં આવ્યા નથી। ત્યારે અહીં પર જે એસપી આવ્યા છે, ડીવાયએસપી આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું જે કે પાલન છે, પાલન ચુસ્તપણે કરી રહ્યા છે તેઓ। ડાંગ જિલ્લાની અંદર તમામ ડિપાર્ટમેન્ટ, જે સરકારી વિભાગો છે, તમામ માટે અમે લોકોએ ઝુંબેશ કરી છે ટ્રાફિક માટેની, એટલે ખાસ કરીને પોલીસમાં વચ્ચે પણ ઝુંબેશ કરવામાં આવી હતી। અમારા પોલીસના જવાનો છે, હોમગાર્ડના જવાનો છે કે જીઆરડીના જવાનો જે છે, એમને પણ અમે લોકોના વિરુદ્ધમાં હેલ્મેટ વિરુદ્ધના કેસો કર્યા છે, એમને પણ ફાઇન અમે કરાયો છે, સીટ બેલ્ટ વગરના બી એમની પાસે એમના વિરુદ્ધમાં બી કેસોની કાર્યવાહી કરવામાં આવી છે। આણંદમાં હનીટ્રેપ કેસમાં વધુ એક ખુલાસો થયો છે। ગણેશ દુગ્ધાલયના નામે મંગાવ્યા હતા સ્પાય કેમેરા, ઓનલાઈન મંગાવ્યા હતા સ્પાય કેમેરા, દુગ્ધાલયના માલિકનું
नाम पण सामे आव्युं छे, तेमनुं निवेदन पण सामे आव्युं छे। अमे कोई कैमरा नथी मंगाव्या तेवुं ते हाल कही रह्या छे। आणंद कलेक्टर हनी ट्रैप कांड में जे स्पाय कैमरा वपराया था, ते स्पाय कैमरा हरीश चावड़ा नामना आरोपीए गणेश दूधालय ना ऑनलाइन मंगाव्या था। मारी पासेना दृश्य में जोई शको छो के आ गणेश दूधालय छे, जे गणेश चौकड़ी पर आयेलू छे। आ दूधालयना नामे आ चौकड़ी आखी ओळखाय छे के भाई गणेश चौकड़ी। अने एटीएसए जे आणंद टाउन पोलीस मथक में जे फरियाद नोंधावी छे ए एमां उल्लेख छे के भाई स्पाय कैमरा गणेश दूधालय मंगावामां हता अने अहींयाथी ज आरोपीए आ कैमरा छोड़ाया था। अपनी साथे आ जे गणेश दूधालयना मालिक छे नवनीत भाई ए आपणे साथे हाजर छे, आपणे एमने पूछ्यो। नवनीत भाई, आ अंगे तमारो शुं कहेवું? સાહેબ, પાયાવિહોણી વાત છે, અમે આવી રીતે કોઈ કેમેરા અહીં મંગાવ્યા નથી કે કોઈના દ્વારા આવ્યા નથી, અમે એને સ્વીકાર્યા બી નથી। આની માટે અમે કોઈ પણ જાતનો સહકાર આપવા સરકારી ખાતાને તૈયાર છીએ। જ્યારે જરૂર પડશે ત્યારે અમે હાજર થઈને એના માટે જવાબ આપવા તૈયાર છીએ। તો આજે એટીએસએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે, એનો સીધો અર્થ એ કાંઈ ખોટો છે? ના સાહેબ, હાલ જો ગણેશ દૂધાલય લેન્ડમાર્ક છે એટલે શું છે કે કોઈ બી વ્યક્તિ કોઈ પાર્સલ મંગાવતું હોય તો કોઈ ગણેશ ચોકડી આવી જાવ તો પાછળનો સોસાયટી વિસ્તાર મોટો છે એને હિસાબે કદાચ કોઈ અહીં આવીને ડિલિવરી લેતું હોય, જે પેલા બોયઝ આવતા હોય છે ડિલિવરી આપવા માટે, એના હિસાબે હોઈ શકે। બાકી અમે કોઈ જ રીતે આવો મંગાવ્યો નથી કે સ્પાય કેમેરો અમારે ત્યાં કોઈ આવ્યો નથી। અમદાવાદમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણનું મોટું કૌભાંડ ઝડપાયું। સોશિયલ મીડિયામાં નેટવર્ક ઉભું કરીને ગેરકાયદે હથિયાર વેચવાના કાળા કારોબારનો પર્દાફાશ કરાયો, જેનો માસ્ટર માઇન્ડ 96,000 ની મત્તાની ચોરી કરી। આરોપીઓ જમ્મુના મહેન્દ્ર કોતવાલ ગન હાઉસમાંથી હથિયારો ખરીદી તેના ડુપ્લિકેટ લાયસન્સ બનાવતા બાદમાં 1-4 લાખમાં હથિયાર વેચી દેતા હતા। ત્યારે પોલીસે આ મામલે જમ્મુ કાશ્મીરથી વધુ 3 આરોપીને દબોચી લીધા છે। નિવૃત્ત આર્મી જવાન રસપાલકુમાર ચદગાલ, ગન હાઉસનો માલિક ગૌરવ કોતવાલ અને તેના મેનેજર સંજીવકુમાર શર્માની ધરપકડ કરી લેવાઈ છે। આરોપી પ્રતિક ગેરકાયદેસર હથિયાર ખરીદીને ગુજરાતમાં લાવતો અને તેનું ઓલ ઓવર ઇન્ડિયાનું ડુપ્લિકેટ લાયસન્સ બનાવતો હતો, જે બાદ ગુજરાતમાં હથિયાર વેચી દેતા હતા। છેલ્લા 8 મહિનાથી આ કાળો કારોબાર ચાલતો હતો, જ્યારે ગન હાઉસમાંથી છેલ્લા 2 વર્ષમાં 800થી પણ વધુ હથિયારો વેચાયા હોવાનું પણ સામે આવ્યું। સોલા પોલીસે જમ્મુ કાશ્મીરમાં સર્ચ કરીને અલગ અલગ રજીસ્ટર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે। રજીસ્ટરમાં આરોપીઓએ નિવૃત્ત જવાનોના લાયસન્સ મેળવી ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હોવાના પુરાવા પણ મળી આવ્યા, જેની તપાસ કરતા આવા કોઈ અધિકારીઓ જ ન હોવાનું જાણવા મળ્યું। ત્યારે ડોક્યુમેન્ટને એફએસએલમાં મોકલી તપાસ શરૂ કરાઈ। અત્યારે આપણે જે ટીમો મોકલી હતી જમ્મુમાં, ત્યાંથી અમે 3 આરોપીને લાવ્યા છે અને અટક કર્યા છે। એમાં અત્યાર સુધી જે તપાસમાં જણાયું છે કે ગુજરાતમાં જ ગેરકાયદેસર લાયસન્સ બનાવીને એને ફેક લાયસન્સ આધારે વેપન વેચ્યા છે। હજી અમારી તપાસ ચાલુ છે કે બીજા અન્ય રાજ્યોમાં પણ જે વેચાણ થયું છે એ કાયદેસર છે કે નહીં, એ બાબતે અમે તપાસ કરીશું, અન્ય રાજ્યોને પણ લખીશું। સમાચારમાં આગળ વાત કરીએ તો હિંમતનગરની નવજીવન હોટલમાં હોબાળો થયો। વિધર્મી યુવક સાથે આવેલી યુવતીને લઈને હોબાળો થયો છે। હિન્દુ સંગઠનો અને સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો। તો હવે વાત કરીએ એક શ્રાવણીયા સોમવારની। શ્રાવણના પ્રથમ સોમવારે આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા ઓમકારેશ્વર મહાદેવજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ઓમકારેશ્વર મંદિરે ભગવાન શિવ પૂજન અર્ચના કરી ધન્યતા અનુભવી ભક્તોએ ઓમકારેશ્વર મહાદેવજીના શિવલિંગની દૂધ અને જળાભિષેક અને બિલીપત્રથી પૂજન પણ કર્યું હતું। સાંજે 7 વાગે દર્શનના સમયે હજારોની સંખ્યામાં ભક્તો ફૂલવાડીનો દર્શન કરે છે, દર્શન કરીને આરતીનો લાભ લે છે, પ્રસાદ લઈને। તો જૂનાગઢમાં ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી। શ્રાવણ માસ નિમિત્તે મહાદેવના મંદિરમાં ભક્તો ઉમટ્યા, જોકે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરને ઐતિહાસિક ગણવામાં આવે છે। ઉપરાંત મંદિરમાં અન્નપૂર્ણા માતાજીની ગુફા પણ આવેલી છે અને આ મંદિરમાં દરેક ભક્તોની માનતા સફળ થાય છે। ભક્તોનું કહેવું છે કે મંદિરમાં 12 માસ ભીડ રહેતી હોય છે, પરંતુ શ્રાવણ માસમાં થોડી વધારે જ ભીડ જોવા મળે છે।
અતિ પ્રાચીન જગ્યા છે અને આ ઇન્દ્રરાજાની મૂર્તિ પણ સ્થાપના છે, અન્નપૂર્ણામાની મૂર્તિ પણ ઇન્દ્રરાજાએ સ્થાપના કરી છે અને આજની રાજ્ય સરકારે પણ આ જગ્યાને 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી અને ભાવિકોને રહેવા માટે વ્યવસ્થા તમામ કાર્ય અને સુવિધા કરેલ છે. મારા બાપુજી ઉપર એટલો કરજો હતો પણ એ દાદાની દયાથી એ મૂટી ગયો અને દર વર્ષે બધા લોકો આ એના બાપાના સેવકું અહીં ગૌશાળાની નીણ ત્યાંથી નીણ મોકલાવે, જુવાર હોય, મગફળીનું મગોટું હોય અને દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અમે દર વર્ષે અહીં પૂજા કરી પછી બધી આગળ બીજી કામગીરી કરીએ. બારે માસ અહીંયા ભીડ તો બારે માસ હોય જ છે પણ અત્યારે શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વધારે અધિક ભીડ હોય છે અને અહીંયા અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, નીચે ઉપર ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા ભક્તો દૂધ અને જળનો અભિષેક કરે છે અને સૌ ભક્તોનું સર્વ મનોકામના અહીં પૂર્ણ થાય છે. હિન્દુ